અનાહિતા, પોલીસની નોકરીમાં હંમેશા બધું અર્જન્ટ જ હોય છે. પણ જો તને કંઈ થઈ ગયું તો હું શું કરીશ? કોઈ રેન્ડમ નંબરથી ઓનલાઈન કોલ કરીને ધમકી આપી રહ્યો છે કે મારી લાઈફ પર થ્રેટ છે. ટેક ઈટ પ્લીઝ. ગુજરાતી વેબ સિરીઝ અથવા કે ફિલ્મ જેને જોવું ખૂબ જ ગમે છે તેના માટે જોજો પ્લેટફોર્મ એક આશીર્વાદના સ્વરૂપમાં છે. જેને અપડેટ જોજો પ્લેટફોર્મની નથી ખબર તેને હું આ એપ્લિકેશનની ઇન્ટરવ્યૂમાં કહેવા માગું છું. હાલ કે જે ગુજરાતી ફિલ્મો પહેલેથી જોવે છે તેમને એ આ પ્લેટફોર્મની જરૂર ખબર હશે, છતાં પણ જેને જોજો એક નથી ખબર તેમના માટે કહી દઉં કે જોજો એક પ્લે સ્ટોર ઉપર અવેલેબલ એપ્લિકેશન છે, જેમ કે જીઓ સિનેમા અથવા G5, જેમ કે હોટસ્ટારની જેમ જોજો સિનેમા પણ ફિલ્મ અને વેબ સિરીઝનું ભંડાર છે. જોજો ઉપર તમે ઘણી એવી ગુજરાતી ફિલ્મો અથવા વેબ સિરીઝ જોઈ શકો છો જેને મેળવવા બીજે ક્યાંય તમને નહીં મળે. આવી જ સસ્પેન્સ અને એક વેબ સિરીઝ થ્રિલર લઈને આવ્યા છે જોજો, જેમનું નામ યુદ્ધ છે. ફિલ્મની અથવા વેબ સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો એક એક્ટ્રેસની આજુબાજુ ફરે છે આ સિરીઝ. મેઇન લીડ રોલમાં આપણને પૂજા જોશી જોવા મળે છે, જેને ગુજરાતના ગુજરાતી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝોમાં જૂના અને જાણીતા કલાકારો રીતે પણ જાણવાય છે, અને તેણે ઘણા ગુજરાતી ફિલ્મોમાં સારું એવું કામ પણ કર્યું છે. વેબ સિરીઝની સ્ટોરી પૂજા જોશીની આજુબાજુમાં ફરે છે. સિરીઝમાં આપણને જોવા મળવાનું છે કે પૂજા તેમના પાર્ટનર સાથે રહે છે અને તેમનો પાર્ટનર કામથી વધારે પડતો બહાર રહે છે, જેથી કરીને પૂજા ઘરમાં એકલું લાગી રહ્યું છે. અને આ બધા વચ્ચે તેમને એક અજનબી અંજાન અથવા અનનોન નંબરથી કોઈ કોલ કરીને પોતાને મારવાની ધમકી આપે છે, જેથી કરીને પૂજા ગભરાઈ જાય છે. અને ત્યારે તેમના જીવનમાં એક શખ્સ આવે છે જેનું કેરેક્ટર ચેતન ધાની ભજવી રહ્યા છે. સિરીઝમાં આગળ શું થશે તે તો આપણે સિરીઝમાં જોઈને જ ખબર પડશે. મારા તરફથી આ કુલ ફૂલ રેકમેન્ડેડ સિરીઝ છે, એકવાર તમારે જરૂર જોવી જોઈએ. અને જોજો પ્લેટફોર્મ પર આ સિરીઝ બિલકુલમાં પણ ફ્રીમાં પણ અવેલેબલ છે.